ઉત્તર દિશામાં હોવું જોઈએ. ઉત્તરમાં અર્થની ઉત્પત્તિ છે. આ ચાર દિશા છે અને એમાં ઉત્તર દિશા છે એ પરિશ્રમ છે, મહેનત છે. પરિશ્રમથી પ્રારબ્ધ પણ બદલી જાય છે. કિસ્મત તો આપણું લખેલું જ છે, પણ લખાયેલા કિસ્મતને સાર્થક કરવું હોય તો પરિશ્રમ બહુ જરૂરી છે, મહેનત જરૂરી છે. મહેનતથી બધી વસ્તુ પામી શકાય. બંધ કિસ્મત પણ પરિશ્રમથી ખુલે છે. યોગ્ય દિશામાં કરાયેલો પરિશ્રમ મંજિલ સુધી પહોંચાડે. તેથી આ ભગવાનની 16108 પટરાણી થઈ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન, એક વખત ભગવાનના મનમાં વિચાર આવ્યો, થોડી કૃષ્ણ રુક્ષ્મણીજીની મજાક કરવી છે. એટલે ભગવાને રુક્ષ્મણીજીની મજાક કરી અને રુક્ષ્મણીજીને કહે છે, હજી પણ કોઈ સારા યાદવની સાથે તમે વિવાહ કરવા ઈચ્છતા હો તો આપ કરી શકો છો. રુક્ષ્મણી મૂર્છિત થયા, ચેતના આવી, ચિંતામાં પડ્યા. ત્યારે રુક્ષ્મણીજીએ ભગવાનને કહ્યું, ભગવાન, સત્યમ ભયાદિવ ગુણે વ્યવરુક્રમાનંત શેતે સમુદ્ર ઉપલબ્ધન માત્રયાતમા નિત્યમ કંદ્રિય ગણે કૃત વિગ્રહસ્ત્વમ સેવકેર નૃપપદમ વિદ્યુતમ તમોયંધમ. ભગવાન, તમે કહો છો એ વાત તો બધી બરોબર છે. ખરેખર મારે કોઈ સારા યાદવની સાથે લગ્ન કરી લેવા જોઈએ, પણ ભગવાન એક વખત મને બતાવો તો ખરા કે તમારા કરતા દુનિયામાં છે કોણ એવું. જી હવે સદેવમ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ સમનોહર સમસ્ત ભક્તાર તિવિના સુનાની ગોવિંદ દામો દરમાદવે. જીહવે સદૈવમ ભજ સુંદરા. જીભ જેના ગુણગાન ગાતા ગાતા થાકી જાય છતાં પણ એનો પાર ન આવે એ તત્વનું નામ ભગવાન છે. રુક્ષ્મણી કહે છે કે આ દુનિયામાં બતાવો એવું કોણ છે, તો અમે વિવાહ કરવા તૈયાર છે. અને પછી સમજાવે છે, ભગવાનના ચરણની અમને ખબર છે. ઘણીવાર ઘણી વસ્તુ સહજતાથી મળી જાય ને, પછી આપણને એની કિંમત ન પણ હોય. આપણે તો ઠીક છે તેથી બતાવે છે. અને રુક્ષ્મણી કહે છે, ભગવાન, આ ચરણને પામવા માટે લોકો અથાક પ્રયત્ન કરે ત્યારે પામી શકે છે. અને એ ચરણ મને સહજતાથી મળ્યું છે, ભગવાન, એની મને કિંમત છે. જીવનમાં યાદ રાખજો વાલા, કોઈની સરળતાને આપણે આપણી બુદ્ધિથી માપી નહીં. આપણે બધા ઠીક છે, ખરેખર ઠીક ન હોય. કઈ કૃષ્ણ રુક્ષ્મણીની પરીક્ષા કરે છે કે મેં મારું સર્વસ્વ જેને સમર્પિત કર્યું છે એને મારી કેટલી કિંમત છે. અને રુક્ષ્મણીજી ખૂબ રડે છે. પતિ પ્રેમ જોઈને ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન કહે છે, એમામ ભજતી દામપત્ય તપસા વ્રત
ચર્યયા કામાત્માનો અપવર્ગેશમ મોહિતા મમ માયયા। જે દંપતિ પતિ અને પત્ની ભેગા મળી અને કૃષ્ણનું ભજન કરશે, કૃષ્ણ કહે છે એને મારી માયા ક્યારેય મોહિત નહીં કરે। આમ આનંદ થયો, ભગવાને આશીર્વચન આપ્યા। પછી ભગવાનના પૌત્ર અનિરુદ્ધના વિવાહ થયા, એમાં રૂકમ અને બલરામજી મહારાજ ચોપાટ ડ્રમમાં બેઠા। ત્રણ વખત બલરામજી મહારાજ જીતા હોવા છતાં રૂકમ સમજ્યો નહીં। બલરામજી મહારાજને ક્રોધ આવ્યો અને લાકડું પીડ્યું હતું બાજુમાં ઉપાડી રૂકમના માથામાં ફટકાર્યું, રૂકમનો વધ થયો। પછી અનિરુદ્ધના વિવાહ થાય છે બાણાસુરની પુત્રી ઉષા સાથે। આપણે બધા જેને ઓખા કહીએ છીએ ને, એનું મૂળ નામ ઉષા છે। બાણાસુરને બે હાથ હતા, એ બે હાથમાં હજાર હાથની શક્તિ શંકર ભગવાન આગળથી માગી હતી, અને શંકર ભગવાનની આગળથી માગેલી શક્તિ પશ્ચાત ખબર પડી કે તારા રથ ઉપર જે ધજા છે એનો દંડ તૂટશે, તે દિવસે તારું મોત થશે, અને એમાં અનિરુદ્ધનું હરણ કરે છે ઉષા ચિત્રલેખા દ્વારા, અને આ દંડ તૂટે છે। પછી ખબર પડે છે કે આ બધું આમ બન્યું છે, એટલે બાણાસુર અનિરુદ્ધને બંદીવાન બનાવે છે। કૃષ્ણ ભગવાનને સમાચાર મળે છે, ભગવાન કૃષ્ણ પોતાનું યાદવોનું યદુકટક લઈને આવે છે। આ બાજુ શંકર ભગવાનનું સ્તવન થયું એટલે ભગવાન ભોળાનાથે બધી ભૂતાવળ લીધી, હરિ અને હરનો ઝઘડો થયો, અલગ અલગ તાવ મીંડા મૂકવા, અને અંતે બ્રહ્માએ ભગવાન શંકરની સ્તુતિ કરી। શિવ સ્તુતિથી શંકર પ્રસન્ન થયા। ભગવાન શંકરને પૂછ્યું, તમને ખબર છે શેના માટે આ ઝઘડો ચાલે છે? કે ના, તો આ ઘટના આમ ઘટી છે। શંકર ભગવાન ગયા, ભગવાનનું સુદર્શન ચક્ર છૂટ્યું, બે હાથમાં જે હજાર હાથીનું બળ હતું એ ખલાસ થવા લાગ્યું, છેલ્લે બે હાથનું બળ બચ્યું, ત્યારે હાથ જોડી બાણાસુરે ભગવાનની સ્તુતિ કરી, અને ભગવાનની સ્તુતિ કરી એટલે બાણાસુરે ભગવાનને કહ્યું, હું મારી દીકરીના વિવાહ આપના પૌત્ર અનિરુદ્ધની સાથે કરવા તૈયાર છું, અને ઉષા અને અનિરુદ્ધના ખૂબ ધામે ધૂમે વિવાહ થયા। ત્યાર પછી ભાગવતમાં નૃગરાજની કથા છે, દાન દેવા ફેર થઈ ગઈ, એકની એક ગાય બે વખત અપાઈ ગઈ, એક બ્રાહ્મણને આપી હતી અને એ જ ગાય પાછી એના ટોળામાં ભળી ગઈ, અને પાછી રાજાએ બીજી વખત બીજા બ્રાહ્મણને આપી, ત્યારે જે પેલી ગાયના માલિક હતા એ આવે છે અને કહે છે આ ગાય તો મારી છે। નૃગરાજે કહ્યું એના બદલામાં બીજી 10 ગાય આપું, છતાં બ્રાહ્મણ માનવા તૈયાર થયા નહીં। આ બીજા બ્રાહ્મણને કહ્યું એના બદલામાં બીજી 10 ગાય આપું, બ્રાહ્મણ માનવા તૈયાર થયા નહીં। અને એ સમયે બ્રાહ્મણે નૃગરાજને શ્રાપ આપ્યો કે એકનું એક દાન તમે બે વખત કર્યું છે એટલે જાઓ, તમારે નરકની ગતિ ભોગવવી પડશે। અને ભગવાનના દરબારમાં જાય છે નૃગરાજ, ભગવાન કહે છે પેલા નરક ભોગવવું છે કે સ્વર્ગ ભોગવવું છે? નૃગરાજ કહે છે પેલા નરક ભોગવવા જોઈએ ભગવાન। એટલે દ્વારિકાના કુવામાં એ કાચડો બનીને આવે છે, અને એમાં મોટા આવા કાચડાને જોઈને બધા યાદવો એને બચાવવાનો પ્રયત્ન કરે છે, કૃષ્ણને બોલાવીને લઈ આવે છે। કૃષ્ણ ભગવાન પોતાના ઉપવસ્ત્રને, ગોવાળિયાઓના ઉપવસ્ત્રને ભેગા કરી અને નીચે સુધી જવા દે છે, એની સાથે આ કાચડો જોડાઈ જાય છે, બહાર કાઢે છે। કૃષ્ણ ભગવાનનો જ્યાં હાથ થઈ ગયો ત્યાં અંદરથી દિવ્ય પુરુષ પ્રગટ થયો। અદ્ભુત કથા છે આ, દુઃખમાં જે માણસ ઘડાય ને એની અંદરથી એક દિવ્ય પુરુષ પ્રગટ થાય। હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું કે પથ્થર સમુદ્રમાં પડ્યો હોય ને, એ છે ને એને ઘણા બધા આમ આમ ફરતી બાજુ ખાંચા ખાંચા હોય, પણ એ પાણી સાથે અને ભૂમિ સાથે વારે વારે આમ કિનારે આવે, વારે વારે જતો રહે,
વારે વારે કિનારે આવે, વારે વારે જતો રહે, પાણી અને આ જમીનની સાથે ઘસાવાની શરૂઆત કરે ને, એટલે એક સમય એવો થાય કે એ પોતે શાલિગ્રામ થઈ જાય, ઘસાઈ ઘસાઈ જાય. એમ જીવનમાં તમને કોઈ માટે ઘસાતા આવડે તો સમજવાનું, તમારા જીવનમાં તમારું નેતૃત્વ હંમેશા શાલિગ્રામ જેવું બની જાય. મેં કથામાં કહ્યું હતું એક વખત કે આપણે એકલા ખાઈએ છીએ વિકૃતિ છે, સાથે બેસીને ખાઈએ એ પ્રકૃતિ છે, પણ બીજાને જમાડીએ અને પછી જમીએ એ આપણી સંસ્કૃતિ છે. ઘસાવું, તનથી ઘસાઈ, મનથી ઘસાઈ, ધનથી ઘસાઈ, આ ત્રણેય રીતે આપણે જે પહોંચીએ તે. કદાચ આપણે આખું અન્નક્ષેત્ર ન બાંધી શકીએ તો કાંઈ નહીં, પણ એકાદાને તો જમાડી શકીએ ને ક્યારે. આપણે આખી હોસ્પિટલ ન બાંધી શકીએ તો કાંઈ નહીં, પણ એકાદાની દવા તો લઈ શકીએ ને, મેડિસન હેલ્પ એકાદાને કરી શકીએ. એ ભાવના છે, એ આનંદ છે. અને ડોક્ટર બની અને આ દુનિયાની અંદર આપણા ધર્મના ધર્મગુરુઓ અને ડોક્ટરો આ બે છે ને, એ ભગવત સ્વરૂપ છે. કારણ કે શરીરમાં શું છે એ આપણને ક્યાં ખબર છે? આપણને કે તમારે ઓલી સ્પ્રિંગ બેસાડવી પડશે, હવે શું કરવું, પાછા ઉતાવળ કરાવે, આમ જો જલ્દી બે કલાકમાં જવાબ આપો, હા ના તો તમારો આ વહી જશે. ઓલી ત્રણ બેનો, ત્રણે ત્રણ ડોક્ટર છે ને તમને ભાઈ, પેલી છોકરીઓ ત્રણે કે બે, બે એક તન્વી, બીજું શું નામ હતું, હા એને મારી વ્યાસપીઠ ઉપરથી એક અરજી છે કે ડોક્ટર તમે થયા છો ને તો એવા ડોક્ટર બનજો કે ઓછી ફીમાં ગરીબ માણસોને એવી દવા આપજો જેથી કરીને એને વારે વારે તમારા દવાખાનાના ધક્કા ન થાય. હું રાજકોટમાં અમારે એક સમીરભાઈ ખૂટ કરીને ડોક્ટર છે, યાદ કરું ચોક્કસ, સંજીવની હોસ્પિટલ, અને એક અમારા રાજકોટમાં મારા ડોક્ટર છે ઉમેશભાઈ ગોંડલિયા, કુવાડવા રોડ ઉપર. માણસને હું મળ્યા વખતે મને કે દીપકભાઈ એક મારે તમને વાત કરવી છે, મેં કીધું કરો. એ કે હું આજુબાજુમાંથી ગરીબ માણસોના કેસને બધાને લેવા માટે બે બહેનો રાખ્યા છે અને 20 રૂપિયા ખાલી ફી લઉં એની આગળથી, અને એ એક મહિને એક દિવસ જેટલા કેસ હોય એ બધા કેસને મફત નિદાન કરે અને મફતમાં દવા આપે. મને એને એક વાત બહુ સારી કરી, મને કે એ જ્યારે અમારે દવાખાને આવે ત્યારે એને ખબર જ ન હોય એટલા બધા ગરીબ હોય કે આને આ રોગ કહેવાય. અને પછી અમે એને દવા આપીએ ને દવા આપીએ ને બીજી વખત જ્યારે મળવા આવે ત્યારે એનો ચહેરો વાંચીએ તો ત્યારે અમને એમ થાય કે ભગવાને અમને જે વાત માટે નિમિત્ત બનાવ્યા છે એમાં અમને ભગવાનના દર્શન થાય છે. અને અમારે સમીરભાઈ ખૂટ છે એ પણ બસ 30 રૂપિયા ખાલી ફી. હું પણ બે બહેનોને કહું છું, ખાસ કમાણી કરવા માટે ડોક્ટર નહીં બનતા, કમાણી કરવી હોય તો સત્કાર્યની કરજો મારા બાપ, એવું ભાથું ભરજો, એવા કોઈ ગરીબ માણસને દવા કરીને એવા સાજા કરજો. કોઈ એકાદો દીકરો તમારી હોસ્પિટલે આવ્યો હોય ને તાજો થઈને બહાર નીકળે ને એના મા બાપનો આશીર્વાદ મળશે ને તો આ દુનિયાની સંપત્તિ એની આગળ શૂન્ય થઈ જશે. એક આશીર્વાદ મેં આપ્યો છો તમને, તમે ક્લિનિક ખોલી શકશો એ તો મને ભરોસો થઈ ગયો કે મારો આશીર્વાદ જ કહેવાય ને. એટલે ડોક્ટર થયા પછી રસોડામાં ઘણી વાર રહેવું પડે, એક પ્રકારનો આશીર્વાદ એ છે. આની સાથે તનની શુદ્ધિ વધે,
ધર્મના નેતા હોય એ મનોરોગના ડોક્ટર છે. ધીમે ધીમે આપણને ક્યાંથી ક્યાં લઈ જાય અને ખબર ન પડવા દે આપણને. પેલા હું ડાયાબિટીસ ચેક કરાવવા ગયા ત્યારે 500 આવ્યું હોય, પણ ડોક્ટર પછી ધીમે ધીમે કરતા 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 એકદમ કંટ્રોલ કરી નાખે. એવી રીતે ધર્મના નેતાઓ સમર્થ સદગુરુઓ છે ને વાલા, એ મને તમને ધીમે ધીમે કરતા ક્યાંથી ક્યાં લઈ જાય. અને એ દેખાડે નહીં, દેખાવા ન દે, એમ ધીમે ધીમે લઈ જાય. તેથી પેલા દુઃખને ભોગવશું, પેલા કષ્ટને સહન કરશું. માણસ છે ને જ્યાં ત્યાં ભટકાય અને જે આગળ જાય ને એ અનુભવનું ઝરણું હોય. જોઈ જોઈ એની ઉપર છોડી ગયો થઈ જાય. અને પછી આગળ વધાય. નૃગરાજ ની કથા એ છે, પેલા દુઃખ ને ભોગવે છે એટલે સુખ નો આનંદ આપણને આવે. ખૂબ પરસેવો વળ્યો અને પછી પંખા પાસે જાવ કેવી મજા આવે છે, આનંદ આવે. એ ખૂબ પસીનો એ દુઃખ છે અને પંખાની હવા એ સુખ છે. જેટલો આનંદ ખૂબ પસીનો વળે અને પછી પંખાની હવા આવે ને આવે ને, એટલો આનંદ તમને ખૂબ દુઃખ હોય અને પછી સુખ આવે ત્યારે પ્રાપ્ત થાય છે. અને કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે અંજવાળું નહીં થાય, થાય જ. રાહ જોવી પડે. રાતે 12 વાગે આપણે ઉઠીને પગ પછાડીએ કે અંજવાળું નથી થતું, એમાં કે સૂર્યનારાયણ નો વાક ન હોય. આપણે વહેલા ઉઠી ગયા હોય, આપણને ઊંઘ નથી આવતી. એટલે તેથી નૃગરાજની કથાનું અહીંયા વર્ણન થયું. બલરામજી મહારાજ વ્રજયાત્રામાં ગયા અને વ્રજયાત્રામાં બલરામજી મહારાજ ગોપીઓને મળે છે, પૂછે છે બધું. અને કે સમજાવી માતરમ પિતરમ રાતમ પતિન પુત્રાન સ્વસુરપિ યદરતે જહીમ દર્શાહ દુષ્ટજા સ્વજનાન પ્રભુ. કૃષ્ણ ભગવાનના માટે ગોપીઓ કહે છે બલરામજી મહારાજને, એ કૃષ્ણ માટે અમે અમારી માને છોડી છે, કૃષ્ણ માટે અમે અમારા પિતાને છોડ્યા છે, કૃષ્ણ માટે અમારે અમારા ભાઈને છોડ્યા છે, કૃષ્ણ માટે અમે અમારા બાંધવોને છોડ્યા છે, મિત્રોને છોડ્યા છે. એ કૃષ્ણ અમને યાદ કરે છે કે કેમ? હા, એક વસ્તુ માટે હવે તરસે જ બસ. દયાળુ દ્યો મને દર્શન તમારો હું ભિખારી. રહો જે રંક પર પ્રસન્ન દયા મને દર્શન તમારો ભિખારી. તલસે છે ગોપીઓ,
કૃષ્ણ નામ છે. બલરામજી મહારાજ કૃષ્ણની અનેક કથાઓ ગોપીઓની આગળ ગાય છે. ગોપીઓને ભૂખ નથી લાગતી, ગોપીઓને તરસ લાગતી નથી. પોતાનું ગમતું હોય અને પોતાના ગમતા હોય એની સાથે તમારો સમય જાય ને, એમાં તમને ભૂખેય ન લાગે અને તરસેય ન લાગે. લાગે નવી નવી હગાઈ થઈને બગીચામાં બેઠા હોય, ચાર ચાર કલાક બેઠા હોય, ભૂખ ન લાગે, તરસેય ન લાગે. એક વ્યવહારિક વાતમાં તમને ગમતા છે અને તમને ગમે એવું છે, અને જો તમને ભૂખ ન લાગતી હોય, તમને તરસ ન લાગતી હોય, તો કૃષ્ણને યાદ કરો ત્યારે તમને ભૂખ ન લાગે, તમને તરસ ન લાગે. આજે ને રાજેશભાઈ ને ઉપવાસ ચાલે જ પૂછજો. બપોરે મારે પાણા કરાવવાના છે. મેં તો વચ્ચે કહ્યું હતું, મેં તો કાંઈ વાંધો નહીં, ચાલો ને છોડો ને. કેમ શીતળામાંની સગડી ભૂગી ગઈ એમ મેં કહ્યું, તમારી માનતા પહોંચી ગઈ કે ના ના સારું છે, સારું ચાલે છે. ભગવત કથામાં છો એટલે તમને ભૂખ નથી લાગતી, એટલે તમને ત્રસ નથી લાગતી. વાપી જઈને પછી હાથ દી રહી જજો, ખબર પડે રેવાય. કારણ કે એ આપણું સ્વાર્થનું કામ થાય, આ પરમારથનું કામ છે. અને મેં કહ્યું ને તમારી આ કથાની બહુ વિશેષતા છે, આમાં બેસવા વાળા માણસને ત્રણ કલાકમાં ખરેખર કોઈને કાંઈ તરસ લાગતી જ નથી. અમે આ છે જે વડીલો કોઈ બે ચાર જણા એવા છે જેને પાણી પીવું જ પડે, એમ હોય તો પીવું જ પડે, બાકી જનરલ લોકો બધા પાણી વગરના ત્રણ ત્રણ કલાક બેસે છે. આપણે આપણે નથી લઈને જવું હાલો યજ્ઞ મંડપમાં, પણ બેસવા વાળા જેમ કે પાણી પાણી પાવન ભાઈ, બહુ ભાઈ તરસ લાગે છે, તો પાવું પડે કે ન પાવું પડે. ભગવત કથામાં તમારો સમય ક્યાં જાય છે એ ખબર હોતી નથી. જો તમને એમાં રુચિ હોય તો કથામાં બગાસું આવે એટલે સમજવાનું કે આપણે કથાની બહાર ગયા, સીધો ઈશા. એનો અર્થ એવો, તમે મનથી એની બહાર નીકળી ગયા. બગાસુ છે કંટાળાનું પ્રતીક છે, સિગ્નલ છે. બગાસુ આવે ને એ કંટાળાની સિગ્નલ વાગે, કંટાળો વધારે બગાસા ઉપર બગાસા મંડે આવવા, અને ઘણા તો પેટ ભરીને ખાય નિર્યાતે. આપણને થકાના મોઢામાં આટો મારી જાય, હાલો શું છે, સાયકોલોજી છે, યાદ કરો તમે ખાસ જે મનોવિજ્ઞાન ભણ્યા છે ને ખબર હશે. તમને કંટાળો આવે ત્યારે તમને બગાસું આવે, અને કંટાળો અધિકતમ થાય એટલે બગાસા ઉપર બગાસા મંડે આવવા. એનો અર્થ એવો, તમારું ચિત્ત તમે જ્યાં છો ત્યાં નથી. નહીં તો મન શાંત થાય તો ઊંઘ આવે. તેથી એ બધા જે આપણને જો એમાં પ્રીતિ નહીં હોય, આપણને જો એમાં પ્રેમ નહીં હોય, તો ન ગમે એવું કાંઈ પણ હશે તો એનો સમય વિતાવવો બહુ કઠણ પડે. એ બેઠા હોઈએ પણ શરીરથી પૂરું ક્યારે થાય એના ઇંતજારમાં, ગમે તે હોય પછી. અને ગમતું હશે તો સમય ક્યાં જતો રહેશે એ ખબર પડશે નહીં. અને કૃષ્ણ ગોપીઓને ગમતું પાત્ર છે. કલાકો સુધી બલરામજી મહારાજની સાથે ચર્ચાઓ કરી, ગોપીને ભૂખ લાગી, ગોપીને તરસ લાગી, વાત ચાલતી રહી ચાલતી રહી ચાલતી રહી, બધાય રડે
આ સવારનું દ્રશ્ય બહુ અદભુત હતું. અહીંયા આપણે બધા વડીલો રડતા હતા, મળી મળી નહીં ભાવતા છે, ભાવતા છે, આંખમાં આંસુ ક્યારે આવ્યા. અને ભાઈઓને લાવવા કઠણ, બહેનોને તો આવતા જ હોય. કોક દીકરી વળાવતા હોય તો અરે આખું ટોળું રોતું હોય, આપણે એમ લાગે કે આમાં વળાવે છે કોને, એ જ નક્કી ન થાય. બહેનોને ભગવાનની દયા છે, એટલે જ બહેનોને હાર્ટ એટેક બહુ ઓછા આવે છે, કારણ કે એને રડવાની ટેવ છે. અને ભાઈઓને રડતા નથી આવડતું, ભાઈઓ ભીતરથી રડતા આવડે. પણ આજ બધા કેવા આમ બેઠા, જ્યારે મળ્યા ત્યારે રડ્યા, ભાવ વિભોર અવસ્થા થાય. અંદરથી કાંઈક તો એવું ફીલ થયું હશે ને, ક્યાંક તો એવું આપણું ભાવનાત્મક વલણ છે એ ખીલ્યું હશે ને, ક્યાંક તો એવું થયું હશે ને અંદરથી, ઓહો આપણે વિચાર્યું નથી એવું આ બધું થયું, ઓહો આટલા બધા સાથે રહ્યા, ઓહો આપણા ભાઈઓનો આપણી માથે કેટલો પ્રેમ છે. અને આવા સત્કાર્ય થાય ને ત્યારે જ ખબર પડે કે આપણો આપસમાં કેટલો પ્રેમ છે. એ બધું ખીલે. કોઈના માટે આપણા મગજમાં લઘુતા ગ્રંથિ બાંધીને બેઠા હોય આપણે, ઘણી વખત આપણે માની લઈએ છીએ એવું ન પણ હોય. ઘણી વાર આપણે વિચાર આવે કે આ ભાઈ આ આમ જ હશે એવું ન હોય. આપણે માન્યું હોય એ કરતા કંઈક બીજું વિશેષ નીકળે. તો બધું જ્યારે ભેગું થાય ત્યારે પરમાત્માએ આપેલા બે શ્રેષ્ઠતમ અરીસા છે એ છલકાય. હા, આ છલકવી બહુ કઠણ છે. અને ભાવનાત્મક આ છલકવી, અને એ ભાવનાત્મક આંખ છલકાવામાં સત્વ ગુણ પડ્યો છે ને પછી છલકવી, નહીં તો રજોગુણી પણ આંખ છલકે, તમોગુણી. ઘણા ખૂબ ક્રોધિત, તમારો છોકરો હોય ને ખૂબ ગુસ્સામાં આવે ને પણ રડતું હોય, એ તમોગુણી રડવું છે. અને બાપે રડતો હોય દીકરીને વળાવતી વખતે, થાંભલો પકડી, એ રજોગુણી રડવું છે. પણ ભગવાનની કથાને યાદ કરીએ, અને આમાં તમને કાંઈક તો એકાદી વાત હૃદય સુધી આમ અડકી ગઈ હશે, હૃદય સુધી ભટકાઈ ગઈ હશે, હૃદયને એ વાતે કઈ કેવી લાગણી જતન કરી, લાગણીને ખીલવી, જેના કારણે તમારી આંખ છલકાણી. અન્નમ ભગવાન, આ કલયુગની અંદર પણ કૃષ્ણને યાદ કરીએ, કૃષ્ણના માટે મળ્યા છીએ ને યાદ કરીએ, અને આપણી આંખમાંથી અશ્રુધારા થાય છે, આપણી આંખ છલકે છે. આ સત્વગુણ, અને જે આંખ છલકે એ આંખમાં એકબીજા પ્રત્યે આદર નિર્માણ થાય, રિસ્પેક્ટ, વિવેક ઉભો થાય. અહીં પણ બલરામજી મહારાજ ની ચર્ચા થઈ. બલરામજી મહારાજે કૃષ્ણની બધી બહુ વાત કરી. ગોપીઓ ખૂબ રુદન કરતી કરતી કૃષ્ણને પુકારે છે, અતિ આનંદ થયો. પછી ભગવાને પૌંડ્રકનો ઉદ્ધાર કર્યો, વિવિધ વાનરનો ભગવાને ઉદ્ધાર કર્યો. બલરામજી મહારાજનો કૌરવો ઉપર ક્રોધ વ્યાપ્યો. દેવર્ષિ નારદજી ભગવાનની દિનચર્યા જોવા માટે જાય છે. શું કરતા હશે આખો દિવસ, કેમ બેસતા હશે, કેમ જમતા હશે, શું જમતા હશે. હું નાનો હતો ત્યારે મને એવી બહુ જિજ્ઞાસા, હજી થાય ઘણી વાર કોઈ મોટા માણસને વાંચીએ ત્યારે, કે એની દિનચર્યા શું હશે, આખો દિવસ શું કરતા હશે. મારી વ્યાસપીઠ નો આદર છે મોરારી બાપુ. મને ઘણી વાર વિચારે બાપુ શું કરતા હોય આખો દિવસ, મને ઘણી વાર વિચારે એક દિવસ એની સાથે રહેવું જોઈએ, આખો દિવસ એની બધી આમ ક્રિયા જાણવી જોઈએ, ક્યારે ઉઠતા હોય, ક્યારે પૂજા કરતા હોય, કોની પૂજા કરે, શું કરતા હશે, સાંજે પાછા ક્યારે ઊંઘતા હશે.
એમ નારદજીના મનમાં કૃષ્ણ ભગવાનની દિનચર્યા જોવાનું મન થયું. નારદજીને એટલે થયું 16108 પટરાણી વાળો હા આ બધાને કેવી રીતે ટાઈમ આપતો હોઈશ. જ્યાં દિનચર્યા જોવા માટે આવે છે ત્યારે ભગવાનના એકમાંથી અનેક રૂપ જોયા નારદજીએ. ભગવાન જાગે, ભગવાન બેસે, ભગવાન ભજન કરે, ભગવાન બધાય દિનચર્યાની સાથે જોડાયા, બધું જોઈ અને નારદજીને અતિ આનંદ થયો. ભગવાનને હાથ જોડી અને ભગવાનની સ્તુતિ નારદજીએ કરી, ભગવાન આપના દર્શન કરી અને અમે ધન્ય ધન્ય થયા છીએ, કૃતકૃત્ય થયા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ઇન્દ્રપ્રસ્થમાં જાય છે. ઇન્દ્રપ્રસ્થમાં ગયેલા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પાંડવોને રાજસૂય યજ્ઞ કરવાની વાત કરી. તમે રાજસૂય યજ્ઞ કરો. અને પાંડવો રાજસૂય યજ્ઞ કરવા તૈયાર થયા. એમાં અગ્ર પૂજા કોની કરવી? કૃષ્ણ ભગવાન. અને રાજસૂય યજ્ઞ કરવાનો હોય તો બધા રાજાઓને જીતવા પડે, એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને અને ભીમસેનને લઈ અને જરાસંઘને ત્યાં જાય છે. બ્રાહ્મણના વેશે જાય છે. બ્રાહ્મણના વેશે જઈ અને એની આગળ દ્વંદ યુદ્ધની માગણી કરે છે. જરાસંઘ કહે છે, તમે બ્રાહ્મણો છો, અન્નની માગણી કરો, યુદ્ધની કેમ કરો છો? કૃષ્ણ ભગવાન કહે, ક્યાંય અમે બ્રાહ્મણો નથી, આ તો ધોતિયા પહેર્યા જ કરે. જરાસંઘ, અમે ક્ષત્રિય છીએ, મારું નામ કૃષ્ણ છે, આ અર્જુન છે, આ ભીમસેન છે. કૃષ્ણનો તો અનુભવ હતો જરાસંઘને, એટલે એને એની સાથે યુદ્ધ કરવાની ના પડી, તારી સાથે નહીં. અર્જુન ઉંમરમાં નાના છે એટલે એની સાથે યુદ્ધ નથી કરતા. સમોવડી બચ્યા ભીમસેન, ભીમસેનની સાથે યુદ્ધ થાય છે, પણ જરાસંઘ મરતો નથી. ત્યારે જરા નામની રાક્ષસી દ્વારા જેને સાંધવામાં આવ્યો છે એ જરાસંઘને આમ દર્ભની સળી લઈ અને ચીરી નાખવાનો સંકેત ભગવાન આપે છે. ભગવાનના સંકેતથી જરાસંઘને ભીમસેન ચીરી નાખે છે. જરા એટલે ગડપણ અને સંઘ એટલે સમૂહ. જરાસંઘ મરે નહીં. એ 60 વર્ષ પછી આપણે એમ કહી કદાચ કે ભાઈ મારામાં વૃદ્ધાવસ્થા નથી આવી, એ તો ખાલી આપણું કહેવાનું છે, પણ શરીર તો મંડે કહેવા, ધીમે 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 ધીમે. નેનો ઝાખા થઈ ગયા, મુખ તણી લાલી ગઈ, આ જરા આવી જુવાની, હાથ તાલી દઈ ગઈ. એ તો આવે એમ જરાસંઘ. 50 વર્ષનો સાંધો છે ને એ જરાસંઘ છે. જરા એટલે ગડબડ અને સંઘ એટલે સમૂહ. 50 વર્ષ પછી એક સાથે આવે. 10 વર્ષમાં તો બધું આપણા ઇન્સ્ટ્રુમેન્ટ ઠાવ ખલાસ થઈ જાય, કાને સંભળાવાનું ઓછું થઈ જાય ને દેખાવાનું ઓછું થઈ જાય, બધા એના દેવતાઓ ધીમે ધીમે રજા લે. મહેમાને કેમ પછી રજા લે કે હવે તો ક્યાં 1-1.5 કલાક જેવું છે, હવે અમારે જવું છે, રજા આપો એમ. પછી આ બધા એના દેવતાઓ છે, આપણી 10 ઇન્દ્રિયો પર 10 દેવતાઓ બેઠા છે. એ પછી મંડે ધીમે ધીમે રજા લેવા. કામ એના બધા માણસોને સોંપતા જાય. મૂળ તત્વ જતું રહે પછી માણસો કાન ઉપર બેસે, એટલે એ માણસો તો કેવું કરે? પોતાના ખેતરમાં તમે ખેતી કરો અને તમારા ખેતરમાં દાડીઓ ખેતી કરે, બે સૂર્યાસ્તની રાહ જોતા હોય, પણ એક એમ રાહ જોતો હોય જલ્દી થાય તો સારું, અને એક એમ રાહ જોતો હોય જલ્દી ન થાય તો સારું, વખોડું પૂરું થઈ જાય. માલિક છે એ વિચાર કરતો હોય કે થોડુંક બાકી છે ને, આમ જો પૂરું થઈ જાય. અને કામ કરવા એમ વિચાર કરતો હોય જલ્દી હાન થઈ જાય, જલ્દી ઘર ભેગા થાય. તો પછી ભગવાન જતા રે, પછી ભગવાનના પેલા સેવકો હોય એટલે કઈ બહુ ધ્યાન ન દે કઈ આપણામાં, એટલે આમ હાથ કરવો પડે. 1+1 એના બધા લાગે. અહીં બેઠો બેઠો હું વાત કરું છું એટલે મને જરાસંઘ નહીં આવે એમ, ગડબડ તો મને આવે છે.
તમે ફટફટફટ દાદરા ઉતરી જાવ, મને એમ થાય હું ઉતરી જાઉં, પણ મને પાછ બીક લાગે કે ફટફટ દાદરા ઉતરા માં ક્યાંક બેલેન્સ નહીં રહેતો, પડી જાય નહીં, પણ પડી ન જાય એની તૈયારી રાખવી પડે ને, સાવધાની રાખવી પડે. તેથી આ જરાસંઘને ભગવાન ખલાસ કરે છે. રાસુ યજ્ઞમાં અગ્ર પૂજા કૃષ્ણની થાય છે, શિશુપાલ સહન કરી શકતો નથી અને ભગવાન કૃષ્ણ શિશુપાલનો વધ કરે છે, ભગવાનનો દ્વારપાલ દંતવક્ત્રનો વધ કરે છે. ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં જાય છે, ઇન્દ્રપ્રસ્થમાં દુર્યોધન મળવા આવે છે, દ્રૌપદીના કટુ શબ્દ દુર્યોધનના કાને પડે છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ સમયે દ્રૌપદીને બહુ ખીચાય છે. દ્રૌપદીને કહે છે વાણીની શુદ્ધતા રાખવી જોઈએ, આ તમે બોલ્યા છે તે યોગ્ય નથી. આનું પરિણામ સારું નહીં આવે. પુરુષોત્તમની રચના છે એની એક કડી છે, વેણ મુખથી કડવું બોલી સૂતા સાપ જગાડીશમાં, એવું કડવું વેણ ક્યારેય નહીં બોલવાનું જેના કારણે સામેવાળા માણસનું હૃદય છે એ દુઃખિત થાય, દૂષિત થાય, દુઃખી થાય. ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને સમજાવ્યા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પછી ભગવાને બલરામજી દ્વારા બલ્લવનો ઉદ્ધાર કર્યો. ભગવાન કૃષ્ણ દ્વારિકામાં આવીને વૈસા, અને ભગવાન જ્યાં દ્વારિકામાં આવીને વૈસા એમાં સમય વીતવા લાગ્યો. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને રાત્રિના સમયે એના મિત્ર સુદામા યાદ આવે છે. દસમા સ્કંદના ઉત્તરાર્ધના એસીમાં આવો, દસમા સ્કંદના ઉત્તરાર્ધની અંદર આ ભગવાન સુદામા ચરિત્રની કથા છે. દસમા સ્કંદના એસીમા અધ્યાયની અંદર સુદામા ચરિત્રની કથા ગાવામાં આવી છે. હવે સુદામા ચરિત્ર એટલે કઈ ભિખારી બ્રાહ્મણ નહીં, એક તેજસ્વી બ્રાહ્મણ. ભગવાનની આગળ પણ જેને જીવનમાં માયગું નહીં એ પાત્રનું નામ સુદામા છે. અત્યાર સુધી પૂછ્યું નથી, પણ અત્યારે પૂછે છે પરીક્ષિતજી મહારાજને કે તમે સાંભળવા ઈચ્છતા હો તો જ હું તમારી આગળ સુદામા ચરિત્રની કથા ગાવ. પરીક્ષિતજી મહારાજ કહે છે, આ દુનિયામાં એવો કોણ માણસ છે કે જે સુદામા ચરિત્રની કથા ના સાંભળવા ઈચ્છતો હોય? કોનો શ્રતવા સક્રદ બ્રહ્મ ઉત્તમ શ્લોક સત કથા વીરમેતિ વિશેષજ્ઞો વિશેષણ કામમાર્ગણ. કોણ શ્રુતવા, એવું કોણ છે જે આ કથા સાંભળવા ન ઈચ્છતું હોય? જલ્દી જલ્દી આપ મારી આગળ સુદામા ચરિત્રની કથાને ગાઓ. સુખદેવજી મહારાજ સુદામાનો પરિચય આપે છે, સુદામા કોણ છે, સુદામા કેવા છે. એક શ્લોકમાં કૃષ્ણ યાસીત સખા કશ્ચિત, કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તયૈરયાર્તેષુ પ્રશાંતાત્મા જીતે. ઓળખાણ આપી સુદામા કેવા છે, પ્રશાંત આત્મા છે, જીતેન્દ્રિય છે, બ્રાહ્મણ નથી બ્રાહ્મણોત્તમ છે. અને બ્રાહ્મણોમાં ઉત્તમ, બ્રાહ્મણોમાં ઉત્તમ ક્યારે થવાય? જ્યારે તમારા જીવનમાં બ્રાહ્મણના ગુણ ખીલે ત્યારે. સુદામાની અંદર બધા બ્રાહ્મણના ગુણ ખીલેલા છે અને સુદામા બ્રાહ્મણોત્તમ છે.
ઘરમાં જે કાંઈ હોય એનાથી પોતાના જીવનનું ગુજરાન ચલાવે. એક દિવસ પત્નીના મનમાં વિચાર આવે છે કે ભાઈ એક વખત ભગવાનને મળી આવે તો ઉત્સાહ જેનો ખલાસ થયો છે એ પાછો જાગે. આપણે બધું આવું થાય જ છે. આપણા ઘરમાં આપણો ઘરવાળો ડિપ્રેશનમાં વહી જાય તો આપણે પછી કેમ એને જે ગમતા હોય એની સાથે એને જોડીએ, એને મળવા માટે મોકલીએ. એકવાર તમે જાઓ ફરી આવો, તમારા ભાઈબંધને મળી આવો, જેથી કરીને તમારું જે મન અશાંત છે એ કેવું થઈ જાય, શાંત થઈ જાય. એવી જ રીતે સુદામાને એની પત્ની કૃષ્ણ ભગવાન આગળ મોકલે છે. આપણે એને આપણા ઘરવાળાને માગવા મોકલીએ છીએ, મળવા મોકલીએ છીએ. અશાંત મન શાંત થાય એના માટે એને જે ગમતા હોય એની પાસે આપણે મોકલીએ. અને પત્નીની ફરજ છે કે પોતાના પતિને શું ગમે છે અને કોણ ગમે છે એનું ધ્યાન રાખવું જોઈએ. એટલે સુશીલા કેવી છે, પતિવ્રતામ પતિ પ્રાહ મ્લાયતા વદનેન સા. એને ખબર છે, એને કૃષ્ણ ભગવાનને જોયા નથી પણ કૃષ્ણ ભગવાનની ઘણી બધી વાતો સુદામાના મુખેથી સાંભળી છે. એટલે સુશીલાને ખબર છે કે જેની બહુ વાત કોઈ કરે એના માટે એને વધારે લાગણી હોય, વધારે પ્રેમ હોય, કંઈક વિશેષ પ્રેમ હોય, તો સુદામા માટે કૃષ્ણ માટે સુદામાને વિશેષ પ્રેમ છે. અને વિશેષ પ્રેમના કારણે એ જો એક વખત કૃષ્ણ ભગવાનને મળી આવે તો એનું અશાંત મન છે એ શાંત થઈ જાય. અને ભગવાનના કામમાં જે જોડાયેલા છે એ કામમાં વધારે જોડાયેલા રહે. એટલા માટે સુદામાને મળવા માટે એની પત્ની તૈયાર કરે છે. મગજમાંથી કાઢી નાખજો સુદામાને આમ ગરીબી હતી, હણાશે ગરીબી, હા એ વાત બરોબર હશે કદાચ. પણ સુદામાની પત્નીએ સુદામાને એમ કહ્યું, જાઓ તમે કૃષ્ણને મળી આવો, કૃષ્ણ ભગવાન કાંઈક આપે ને આપણું ગુજરાન ચાલે. એવું પાત્ર સુદામાનું હોત તો ભાગવતની કથામાં સુદામા ચરિત્રની કથાને શ્રી સુખદેવજી મહારાજ ક્યારેય ગાત જ નહીં. તેથી મોકલે છે. સુદામાએ ઈચ્છા કરી, બરોબર છે તમે મને મોકલો છો, મને ઈચ્છા છે કૃષ્ણને મળવાની. ઘણા બધા વર્ષો થઈ ગયા કૃષ્ણને જોયા નથી અને મોકો મળ્યો છે જઈએ. પણ ભગવાનને પ્રાર્થના કરે છે, મારા નાથ આજ દિવસ સુધી તારી આગળ અમે કઈ માગ્યું નથી. આ સુદામા તારી આગળ એક વસ્તુની ભીખ માગે છે, હે ભગવાન. અને તે વસ્તુ એ છે કે અમે જયારે દ્વારિકામાં જઈએ, દ્વારિકાના સોનાની નગરીના ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને મળીએ અને એને મળ્યા પછી ભગવાન અમારા મનમાં વિચાર પણ ન આવવો જોઈએ કે કૃષ્ણ અમને કાંઈક આપે, એના માટે ભગવાનનું ભજન કરે છે. ચાલતા થયા હરિનામ સંકીર્તન કરતા કરતા, પ્રભુને યાદ કરતા કરતા સુદામા ચાલતા જાય છે. મળવાની મહેચ્છા હતી, મળવાની ગેલછા હતી, મળવાની ઈચ્છા હતી ને, એટલે રસ્તો ક્યાં કપાઈ ગયો ખબર ન પડી. તમે અનુભવ બધા કરતા જઈશું આ બધા હું જે બોલું છું. તમે પહેલા વહેલા સુરત અહીંથી ગાડી લઈને જાઓ ને એટલે તમને બહુ વાર લાગે, એમ લાગે બહુ વાર લાગે. પણ પાછા ફરતા હોય ત્યારે આપણે તરત આવી ગયું, સમય તો એટલો જ થયો. પહેલામાં 10 કલાક થયો અને વળતા આવો ત્યારે 10 કલાક થઈ હોય. પણ પેલી વખતે તમે રસ્તો જોયો નથી એટલે તમારો સમય એ પાસ થતો નથી. બીજી વખત તમે પાછા ફરો છો ત્યારે રસ્તો જોયેલો હોવાના કારણે તમને ખબર છે હવે આ આવશે, હવે આ આવશે, હવે આ આવશે, એટલે તમારો સમય ક્યાં કપાય એનું તમને મન ઉપર અસર નથી. એમ કૃષ્ણને મળવા માટેની જિજ્ઞાસા છે, લાલસા છે, એટલે સમય ક્યાં કપાણો ખબર પડી નહીં.
પ્રબ્રહ્મ મુહૂર્ત ની અંદર સુદામા દ્વારિકા ની અંદર પહોંચી ગયા. દ્વારપાળો એ સુદામાને અટકાવ્યા, પૂછ્યું શું ઈચ્છા છે? કૃષ્ણ દર્શનમ મહ્યમ કથમ સ્યાદિતિ ચિંતયન. કૃષ્ણ દર્શન માટે આવ્યા છે તો પેલા દરવાજાના દ્વારપાળો એ ભગવાનને મળવા માટે છૂટી આપી દીધી. આગળ ચાલ્યા બીજો દરવાજો, બીજા દરવાજાના દ્વારપાળો એ છૂટી આપી. આગળ ગયા ત્રીજો દરવાજો આવ્યો, ત્રીજા દરવાજાના દ્વારપાળો એ છૂટી આપી. પણ ચોથે દરવાજે જ્યાં ગયા ત્યારે દ્વારપાળો એ સુદામાને અટકાવ્યા. આપણે ભગવાનને મળવા જઈએ ને તો ત્રણ દરવાજા ઉપર આપણને છૂટી છે, ધર્મના, અર્થના અને કામના. પણ ચોથે દરવાજે જઈને ઉભા રહો મોક્ષના દરવાજે, ત્યારે દ્વારપાળો પૂછે કે તમે તો ભગવાનને મળવા માટે આવ્યા છો, પણ જેને મળવા માટે આવ્યા છો એ તમને ઓળખે છે કેમ? એટલે કૃષ્ણ ભગવાનને મળતી વખતે સુદામાને ચોથે દરવાજે ઉભા રાખ્યા છે, ઉભા રહી એમ ભગવાનને પૂછી આવી. ચોથા દરવાજાને પૂછ્યા પણ આપણે, અરે મને ઓળખતા નથી, મને હું અને પછી આપણો અહંકાર વ્યક્ત કરી લે, આટલા મેં કામ કર્યા. આ પરિવારમાં મોટો હતો, કેટલા ને મેં પૌણાવ્યા. ભગવાન કે મારે હું, ભગવાન મને ઓળખતા નથી, એક શેર એવું બાકી નથી જે શેરમાં મારું મકાન ન હોય. ભગવાન કે તો મારે હું, ભગવાન મને ઓળખતા નથી, મર્સિડીસ માં ફરું. ભગવાન કે આઈ ડોન્ટ નો, હું તને ઓળખતો નથી, કારણ કે આ બધું તે કર્યું, પણ મારી ઓળખ માટે તે કઈ કર્યું? ઉગ્યાથી આથમતા ધંધાની ઝંખના, આમ તેમ ફેરવ્યા પાણા રે એનો સરવાળો માંડજો. મોક્ષના દરવાજા ઉપરના દ્વારપાળો ઉભા રાખે ને પછી પૂછવા જાય ભગવાનને, ભગવાનને પૂછવા જાય છે. આ બાજુ ભગવાન સુદામાને યાદ કરીને ખૂબ રડ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન પટરાણીઓ પૂછે છે તમારા રડવાનું કારણ શું છે, શા માટે તમે રડો છો? કૃષ્ણદેવ ગુરુ દક્ષિણા આપીને જ્યારે ગુરુકુળમાંથી પાછા આવ્યા પછી તમે તમારા યોગ્ય સ્ત્રીની સાથે વિવાહ કર્યા છે, લગ્ન કર્યા છે, કહો. હું જાણું છું તમે ગ્રહસ્થી હોવા છતાં તમારું ચિત્ત પ્રાયઃ વિષય ભોગોમાં આસક્ત નથી. હે વિદ્વાન, મને એ પણ ખબર છે કે તમને ધનની અંદર કોઈ જાતની આસક્તિ નથી, છતાં પણ પરમાત્મા કહે છે કે અમે તમને પૂછીએ છીએ કે હે ભગવાન, હે બ્રાહ્મણ દેવ, તમે આવી રીતે ક્યાંય વિવાહ કર્યા છે અને ગ્રહસ્થાશ્રમ આવી રીતે આપ ક્યારે બાંધો છે? અમે જાણ્યા છો. પૂછે છે સહજાનંદ સ્વામી નારાયણ ભગવાન કી જય. સુદામા કાંઈ જવાબ આપતા નથી, મંદ મંદ હાસ્ય કરે છે. સુદામા ખાલી હસે છે. પછી ત્રીજો પ્રશ્ન પૂછે છે, કેચિન કુર્વંતિ કર્માણિ કામે રહચેતસઃ દ્વિજો વિઘ્નાય વિઘ્નેયમ તમસઃ પરમનુ
પારમશ્નુતે તમે મને ભૂલી નથી ગયા ને? સુદામાને પૂછે ભગવાન કૃષ્ણ. સુદામા કડકડાટ રહીશા જગતના નાથ ને કહે છે, ભગવાન ભૂલવા જેવું આ દુનિયામાં ઘણું બધું છે, તને ભૂલીને મારે શું કરવું છે? બોયલા નહીં, હાસ્યની અંદર ભગવાનને જવાબ આપ્યો સુદામાએ. પ્રશ્ન પૂછે છે, મારું કામ કરવામાં તમે ક્યાંય પાછા નથી પડ્યા ને? સુદામાને પૂછ્યું, સુદામા કહે છે, અરે ભગવાન, શ્વાસની છેલ્લી ગતિ ચાલે ત્યાં સુધી અમે તમારું કામ કરીએ એવો અમે સંકલ્પ જ્યારે ગુરુકુળમાં આપણે ભણતા હતા ત્યારે લીધો છે, ત્યારે લીધેલો આ સંકલ્પ છે, હમણાંનો નથી. પછી ચર્ચાઓ કરે છે ગુરુકુળની બધી સાથે વિણ્યા છે, યાદ છે? એક વખત આપણા ગુરુ માતાએ આપણને કષ્ટ લેવા માટે મોકલ્યા અને કમોસમી વરસાદ પડ્યો, અંધારું થઈ ગયું, તમને બહુ ડર લાગતો હતો, બધું યાદ છે તમને? સુદામા કહે છે બધું યાદ છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સામે સુદામા હાથ જોડે છે. સુદામા ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે. મુજકો માધવ કા સહારા મિલ ગયા. આપણે સુદામાની ભૂમિકામાં છીએ એમ સમજી હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, તારો અમારી ઉપર કઈ ઓછો ઉપકાર નથી, કેટલા કેટલા આપણી ઉપર ભગવાનનો ઉપકાર છે. 3 દિવસથી તો તાજા ઉપકાર નજર સામે છે બધા, એથી બધા યાદ કરો. કૃષ્ણને 2 મિનિટ હાથ જોડી મુજકો માધવ કા સહારા પ્યાસ
गया मुझी को माधव का सहारा गया। मैं किसी के थार जाऊं किस लिए, मैं किसी के थार जाऊं किस लिए, मुझको मोहन का दुबारा को मोहन का मिल गया। मेरी किस्ती को किनारा मिल गया, मेरी किस्ती को किनारा गया। मुझको माधव को माधव का सहारा मिल गया, मुझको माधव का सहारा मिल गया। प्रेम में खामोश था भगवान भगवान दा
को मेरा श्याम प्यारा मिल गया, मुझको मेरा श्याम प्यारा मिल गया, मुझको मेरा श्याम प्यारा
सुखम मधुरम सुखम मधुरम रूपम मधुरम तिलकम मधुरम रूपम मधुरम तिलकम मधुरम मधुराधिपते मधुरम हरणम मधुरम हरणम मधुरम स्मरणम मधुरम अमृतम मधुरम शमितम मधुरम मधुराधिपते अखिलम मधुरम बृंदा मधुरा माला मधुरा यमुना मधुरा मधुरम मधुरम कमलम मधुरम मधुराधिपते अखिलम मधुरम गोपी मधुरा तारो मधुरा मुक्तम मधुरम मुक्तम मधुरम द्रष्टम मधुरम शिष्टम मधुरम मधुराधिपते अखिलम मधुरम गोपा मधुरा तारो मधुरा दृष्टिर मधुरा सृष्टि मधुरा कलितम मधुरम कलितम मधुरम मधुराधिपते अखिलम मधुरम मुझको माधव था मुझको माधव था सहारा मिल गया Thank you.
ભગવાને ત્રણ મુઠી પૌવા પોતાના મુખમાં પધરાવ્યા. સુતી મુઠી ભરવા જાય છે ત્યાં શ્રી રૂક્ષ્મણીજીએ ભગવાનનો હાથ પકડી લીધો. ઘણા બધા દિવસ સુધી સુદામા રોકાયા અને પછી પાછા પોતાના નગર તરફ આવ્યા. જ્યાં ઝૂંપડું હતું ત્યાં મોટો મહેલ તૈયાર થઈ ગયો. ભાગવતમાં એવું લખેલું છે કે એના જે સ્તંભ હતા એની ઉપર અમૂલ્ય મણી લગાડેલા હતા. દૂધની માથે ફીણ વળે અને જે સફેદ હોય આવા સફેદ સ્વચ્છ ગાદલી જગ્યા સુદામાને ત્યાં, અને ભગવાન શ્રી હરિએ સુદામાને આપ્યું. સુદામાના ઐશ્વર્યનું વર્ણન સુખદેવજી મહારાજ કહે છે, થાય એમ નથી હે રાજા પરીક્ષિત. જે ભગવાનને પોતાના ઈષ્ટદેવ માનવા વાળા આ બ્રાહ્મણ ભગવાનની અનન્ય ભક્તિ કરે છે, ભગવાનની આગળ પણ એ માગવા તૈયાર થતા નથી એટલે ભગવાન એને આપે છે. સાધુ સાધુ પદે પદે એક ડગલું આપણે ચાલીએ તો જગતનો નાથ આપણા માટે 10 ડગલા ચાલે છે. ત્યાર પછી કુરુક્ષેત્રના મેદાનમાં યજ્ઞનો આરંભ થયો અને એની અંદર ભગવાન કૃષ્ણ જાય છે. કૃષ્ણ ભગવાન ગોપીઓને મળે છે ત્યારે કૃષ્ણ ભગવાનની ઉંમર 80 વર્ષની છે. એ ગોપીઓનો પ્રેમ એટલો ને એટલો છે. બધી પટરાણીઓ મળે છે, બધી પટરાણીઓના માટે દ્રૌપદીને પૂછે છે આ બધાના વિવાહ કેવી રીતે થયા કૃષ્ણ સાથે, બધાની કથા વર્ણવે છે. દેવકીના મનમાં અફસોસ છે કે મારા મરી ગયેલા સંતાનોનું શું થયું છે, ત્યારે કૃષ્ણ એના મૃત સંતાનોના દર્શન કરાવે છે. માં દેવકીના મનમાં એક ઈચ્છા છે ભગવાન એક વખત એના ખોળામાં માથું મૂકીને ઊંઘે, અને ભગવાન શ્રી હરિ માના ખોળામાં માથું રાખીને સૂવે છે. માનો વાલસયો હાથ જ્યારે ભગવાનના માથા ઉપર ફરે છે ત્યારે ભગવાનનો 80 વર્ષનો જેટલો થાક હતો ને બધો થાક ઉતરી જાય છે. રમણીકભાઈ કહ્યું હતું ને, માં કોને કહીએ, એ મંથન થતું હોય ને મંથનની અંદર જે અવાજ ઉત્પન્ન થાય છે એ અવાજનું નામ માં છે. માત્ર વાત્સલ્યથી ભગવાન જાણે છે. પિતાને મળ્યા, માતાને મળ્યા, માતા પિતા ભગવાનની આગળ માગણી કરે છે કે હવે આ જીવનના બંધનમાંથી અમને મુક્ત કરો. કૃષ્ણ પરમાત્માએ માં અને પિતાને પોતાના દિવ્ય રૂપના દર્શન કરાવ્યા. જન્મ વખતે જે રૂપના દર્શન કરાવ્યા હતા
એ જ રૂપના દર્શન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અત્યારે અંત ક્ષણે કરાવ્યા. ગોપીઓ ઈચ્છે છે ભગવાનને મળવા માટે, એટલે ભગવાન ગોપીઓને મળે છે. ગોપીઓને મળે છે ત્યારે ભગવાન ગોપીઓને કહે છે, માગો. શું જોઈએ છે ત્યારે માગણી કરે છે કે ભગવાન બીજું કાંઈ નહીં, આપના શ્રી ચરણમાં સદાયના માટે અમારો પ્રેમ બનીને રહે એવા આશીર્વાદ આપો. જ્યારે જ્યારે આ ધરા ઉપર તમે પધારો ત્યારે ત્યારે અમને તમારી સાથે રાખજો. એટલે કીર્તન ગાય ગાય ને, હરિના ભક્તો મારા સગાને સંબંધી. એ ભગવાન અંશ છે. અતિ આનંદ થયો વેદ એટલે શું? મેં કહ્યું છે કથામાં ત્રણ પ્રકારના કર્મ છે. ભક્તિ એટલે શું? ભક્તિ એ કોઈ એવી કોઈ વાત કે વિચાર નથી, પણ ભક્તિ એ માણસની વૃત્તિ છે. ભક્તના લક્ષણો બતાવે છે, જે વિભક્ત નથી તે ભક્ત છે એ બતાવે. કર્મની ગતિવિધિયા બતાવી, જીવે કેવી રીતે જીવવું જોઈએ એ પ્રશ્ન પૂછ્યો. મનુષ્યત્વ આપણને મળ્યું છે, માનવ દેહ મને મળ્યો છે, તમને મળ્યો છે, તો એ માનવ દેહને કેવી રીતે પવિત્ર કરવો એ આપણા હાથમાં છે. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા, અને ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. એ ભગવાનની કૃપાનો પ્રસાદ છે. નવ યોગેશ્વરે જવાબ આપ્યો, દેવતા ભગવાનને સ્વધામ પધારવા માટેની ઈચ્છા વ્યક્ત કરે છે, સ્તુતિ ભગવાનની કરે છે. ભગવાન જલ્દી જલ્દી આપ હવે સ્વધામ પધારો. એ સમય દરમિયાન અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને અવધૂત આખ્યાન વર્ણવે છે. દત્તાત્રેય 24 ગુરુની કથા છે. અહીંયા પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિ ચંદ્ર સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયો મધુમાક્ષિકા હાથી મધપુડો લૂંટનાર પારધી હરણ માછલી પિંગલા ટીટોળી બાળક કુંવારી કન્યા બાણ બનાવવા વાળો સર્વ કરોળીઓ અને ભમરી, આ 24 ગુરુ કર્યા દત્તાત્રેય. ગુરુનો અર્થ બતાવ્યો છે કે જેની અંદર સારી વસ્તુ હોય એ લેતા શીખો. બે પોઝિટિવ મેં કથામાં કહ્યું છે, આ દુનિયામાં સાવ નકામો માણસ હોય ને એમાં એક તો હારે કોઈ, અને ખૂબ હારો હોય એમાં બે ત્રણ આવે નકામી વાતે પડી હોય. ભલે આપણે એને બહુ સારી રીતે ઓળખતા હોય પણ એમાં 5-7 દૂષણો હોય જે કદાચ આપણને દ્રશ્યમાન ન હોય, દ્રષ્ટિગોચર ન હોય. હોય તો ખરા, તમે 7 દિવસથી મારી સામે બેઠા હતા, 2-3 ટેવ તમને મારી નહીં ખબર પડી ગઈ. ઘરે જઈને પછી કહેશો મારા નામ કરે, મારા નામ કરે, આમ કરતા જોઈએ હોય ને. એવી રીતે સારાની અંદર ઘણી વખત કાંઈ બે વાત ખરાબ પણ પડી હોય, અને ખરાબની અંદર બે વાત સારી પણ પડી હોય, હંમેશા દ્રષ્ટિને શુદ્ધ રાખો, ગુણગ્રાહી બનાવ. આમ દત્તાત્રેયના 24 ગુરુની કથા જોવાણી ભગવાનને સ્વધામ આવવા માટે વિનંતી કરે છે. છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા મૈત્રેય મુનિને ઉદ્ધવજી બેઠા છે. મૈત્રેય મુનિને આત્મજ્ઞાન આપ્યું. મૈત્રેય મુનિ જતા રહ્યા, ઉદ્ધવજી અને ભગવાન કૃષ્ણનો સંવાદ થાય છે. એમાં પાછા તત્વજ્ઞાનની વાતો બધી વર્ણવવામાં આવી છે. આ શરીર છે એ અસાર છે, શરીર અનિત્ય છે, ગમે ત્યારે આ ખલાસ થવાનું છે, તેથી તેનું અભિમાન છોડો. મનુષ્યનો દેહ મળ્યો છે તો એનો કઈ સાર્થ સાધો. ભગવાનનું સ્મરણ કરો, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો ભેદ પ્રકાશ. તુલસીદાસ 24 કલાક કોઈ તમને ન કહે તમે ભગવાનનું ભજન કરો, પણ 24 મિનિટ તો ભગવાનને આપવી જોઈએ. કઈ આપણે ક્યાંય ઉતાવળ ન હોય પૂજા સિવાય,
ગુદામાં આપણે કેટલી ઉતાવળ હોય, ભગવાન ની પૂજા કરવા માટે બેસીએ જામ ફટાફટ ચિત્ત લાગુ લાગુ થાય છે, આપણે ઉભા થઈને બહાર નીકળી જાય મંદિરમાં. પછી 24 મિનિટ પરમાત્માને આપો. કોન્સન્ટ્રેશન જીવનમાં બહુ જરૂરી છે, ચિત્ત એકાગ્ર થવું જોઈએ, એ ચિત્ત ઈશ્વરમાં લાગવું જોઈએ. તો પશુ પશુની જિંદગી તો જીવે જ છે ને, આ પફળિયામાં બંધાયેલી પશુઓ છે એ જીવન જીવતા હોય છે ને, આપણે જીવન જીવતા હોય છે. કુછ સમય ભગવાનને આપો. અને હું નથી કહેતો તમને વ્યાસપીઠ ઉપરથી તમે 24 કલાક ભગવાન આગળ બેઠા છો તો આ કંટાળી જાય. તમારી ઘરવાળી બપોર સુધીમાં 20 ફોન તમને કરે, હાય હાય, આપણે શું કહે ગાંડી નથી થઈ ગઈ ઠેકાણે છે ને તારે. સવારથી બપોર સુધીમાં તમને 20 ફોન કરે ને તમારો જન્મદિવસ હોય તે દિવસે ફોન જ ન કરે તો કેટલું દુઃખ લાગે. આપણે કહે ને ગાંડી એના કરતા થોડાક બચાવ્યા હોત ને બર્થડે હતો તે દિવસે ફોન કર્યો હોત તો મને સારું લાગે. એમ યોગ્ય સમયે ભગવાનને મળીએ એ ભગવાનને ગમે. ભગવાનને મળવાનો સમય નિશ્ચિત રાખો, નિયમિત રાખો, એટલે પરિણામ આવે. રોજ સવારે 7 વાગે મળતા 7 વાગે જ મળો. ઘણી વાર તો આપણે કેવું થાય વહેલા ઉઠાય 5 વાગે મળીએ અને પછી ઉઠવા મોડું થઈ જાય, બપોર 10 વાગે ટકોરી વગાડી દે. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા કૃષ્ણ ભગવાન કે આ વાહ વાહ વાહ. અને મંદિરે એવું રાખો સ્વચ્છ. ઘણીવાર તો મંદિરમાં એટલા બધા ભગવાન આપણે ભર દે કે પડખું ભરવું હોય તો ઊભા થઈને ભરવું હોય. ઘણાના ઠાકોર છે એક આંખ ઉપર જીવતા હોય, એક આંખ પડી ગઈ હોય. ઘણી વાર થાય ને તો મને ટેવ એવી મંદિરમાં આરતી કરાવું ભગવાન. મંદિર જોઈએ ને તો માણસના સ્વભાવની ઘર પડી જાય રહેવાવાળા. ઘણાના ઠાકોર એક આંખે જ હોય, આપણે કહીએ એક આંખ કેમ, મહારાજ ક્યાંક ખોવાઈ ગઈ છે. આપણે 1/2 કલાક આંખ બંધ કરીને આમ ફરતો ગામમાં ખબર પડે કેમ થાય. હું પછી કહું કહું સોરી આ આવી હોસ્પિટલ ને એમાં લઈ જાઓ ને આંખ લગાડો. બે વસ્તુ વાલા વિચાર્યા વગર કોઈને આપવી નહીં, એમાં પેલી વસ્તુ પરમાત્મા અને બીજી વસ્તુ પુસ્તક. મરણ પશ્ચાત ઘણા ગીતાજી છપાવે ને, ગીતાજીમાં ફોટો રાખીને પછી આપે. ગીતાજી તમે જેને આપી એને ઘરે પૂછજો, કોઈ દી ખોયલું પતું ના ના. એ ગીતાજી ટીપાઈ ઉપર પડી હોય ને એની ઉપર હોડી હોપારી પીડાવી આપણે જઈએ ત્યારે. હવે આપણા બાપાને આપણે હોડી હોપારી મૂકવા માટેની ટીપાઈ સમજીએ. જે વાંચે એને આપો. જાત્રાએ જાઓ ત્યારે ખાસ યાદ રાખજો. આપણે જાત્રાએ જાય ને પછી એક અરે 10-15 ઠાકર ઉદડા ભજન ઉપર લઈ લે નક્કી કર્યું કે આ વેવાય ને દેવાન છે, આ વેવાય ને દેવાન છે, ઓલાન દેવાન છે. અને ગઈકાલે અહીંથી જેને જેને મૂર્તિ આ ભગવાનની આપી છે ને એની ઘરે તપાસ કરજો કે આ મૂર્તિની પૂજા કરી છે લોકોએ કે ખાલી ફોટા પડવા લીધા તમે. આ જે ભગવાનને તમે કોઈના હાથમાં આપો છો એને આ ભગવાન માટે પ્રેમ છે, એ આ ભગવાનને પોતાનો ઈષ્ટ માને છે. પણ જશો તમે એની ઘેરે તો મૂર્તિ ધૂળ ખાધી. તમારે લીધી એને કઈ વાંધો ન આવે, દીધી હોય એને તકલીફ પડે યાદ રાખજો. હું તો તમને ત્યાં સુધી કહું છું કે બહાર જાત્રા એ જાઓ ને એટલે કલર વાળા મમરા લઈ આવે કેવા ગાલ્યો આ ઠાકર નો પ્રસાદ એ ખાય ને ઘરે આવે. હવે આપણે ભગવાન લઈ આવ્યો એના ઘરમાં આપણે મૂકી દીધા, પછી એની ન પૂજા ન પાઠ ન ભોજન કાંઈ નહીં. અમારે બહુ એવું થાય વ્યાસપીઠ ઉપર ઘણા એમને પૂછે કે મારા ઘરમાં રામાયણ કેટલાય વર્ષથી પડી છે, તમે વાંચો. ત્યારે મને કહો કે હું ચાંદલો કઈ ને પાછી આપી.
અમારા કૃષ્ણ ભગવાન ના વાઘાય બહુ મને આપે ગણાય, કોઈ ને કોઈ કઈ ના કઈ. વૈષ્ણવ સંપ્રદાયમાં કથા હોય તો કેટલું લઈ આવ્યો. પછી કહું મારો ભગવાન સાચું બધું હોનાનું ફેરે છે, બધું જઈ હવે છેલ્લો દી એટલે કહી દઉં કે બધું હોનાનું છે, ભગવાનની ઉપર છે બધું ફરે. દેવાનું મન હોય તો બનાવવાનું છે, ખબર પડે પાંચ તોલાનો કેમ થાય. એટલે હું વાઘા લઈ લઉં, ભગવાનને અડાડી દઉં, પાછા એને આપી દઉં. ચાલજો તમે કોઈ પણ ઠાકરાને આપી દેજો. પ્રસાદી પ્રસાદી છે. મને અહીંયા સંતો પધાર્યા હતા ત્યારે ગળામાં માળા પહેરાવી હતી મોતી. મેં ખાસ જીગ્નેશ ને પાછી આપીને કહ્યું છે કે એના એ બધા ફૂલ તોડી પ્લાસ્ટિક ની થેલીમાં પેક કરી અને તમારા દસેય ઘરની અંદર મોકલાવજો, કારણ કે એ માળા ભગવાનના ગળામાંથી મળેલી માળા એટલે એ પ્રસાદ છે. ભગવાનનો પ્રસાદ આવ્યો, એનો અનાદર નથી થાય, ધ્યાન રાખવું પડે. અતી સમજાવે છે ભક્તના લક્ષણો, જે વિભક્ત નથી તે ભક્ત છે. આમ ઉદ્ધવજીને આત્મજ્ઞાન આવી ગયા, ઉદ્ધવજી કૃતકૃત્ય થયા. આ બધી ઘણી બધી કથાઓ છે, વર્ણાશ્રમની કથાઓ છે. હવે તો જાતિ ભાતિ કુલ ધર્મ ભળાય. એક કાળની અંદર મનુ મહારાજને જરૂરત હતી એટલે એને બધા વર્ણાશ્રમ બનાવ્યા હતા. બાકી લોહી જુદા ને જાતો અનેક છે, પણ લોહીનો બનાવનાર સૌનો એક છે. કબીર સાહેબ ની આ પંક્તિ મને બહુ ગમે છે. કબીરા કુવા એક હૈ પનિહારી તોયને બરતન ન્યારે ન્યારે ભયે પાણી સદમે. બરતન ન્યારે ન્યારે ભયે પાણી સદમે. વાસણ નાના મોટા હોય પાણી તો એક જ છે, એટલે તુલસીદાસજી મહારાજે ખાસ ચોપાઈ ગાય છે. સિયારામ મય સબ જગદાની બરહું પ્રણામ જોઈ. એટલે અમારા વેદમાં ઘોષણા છે, પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એટલી બધી વર્ણ વ્યવસ્થા છે એ બતાવી, કર્મની ગતિવિધિયા બતાવી, જીવે કેવી રીતે જીવવું જોઈએ એ પ્રશ્ન પૂછ્યો. મનુષ્યત્વ આપણને મળ્યું છે, માનવ દેહ મને મળ્યો છે, તમને મળ્યો છે, તો એ માનવ દેહને કેવી રીતે પવિત્ર કરવો એ આપણા હાથમાં છે. બળે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા અને ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખરાશ. એ ભગવાનની કૃપાનો પ્રસાદ છે. નવ યોગેશ્વરે જવાબ આપ્યો, દેવતા ભગવાનને સ્વધામ પધારવા માટેની ઈચ્છા વ્યક્ત કરે છે, સ્તુતિ ભગવાનની કરે છે. ભગવાન જલ્દી જલ્દી આપ હવે સ્વધામ પધારો. એ સમય દરમિયાન અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને અવધૂત આખ્યાન વર્ણવે છે. દત્તાત્રેય 24 ગુરુની કથા છે. અહીંયા પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિ ચંદ્ર સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયો મધુમાક્ષિકા હાથી મધપુડો લૂંટનાર પારધી હરણ માછલી પિંગલા ટીટોળી બાળક કુંવારી કન્યા બાણ બનાવવા વાળો સર્જ કરોળીઓ અને ભમરી આ 24 ગુરુ કર્યા દત્તાત્રેય. ગુરુનો અર્થ બતાવ્યો છે કે જેની અંદર સારી વસ્તુ હોય એ લેતા શીખો. બે પોઝિટિવ
મેં કથામાં કહ્યું છે આ દુનિયામાં સાવ નકામો માણસ હોય ને એમાં એક તો હારે કોઈ, અને ખૂબ હારો હોય એમાં બે ત્રણ આવે નકામી વાત પડી હોય. ભલે આપણે એને બહુ હાર રીતે ઓળખતા હોય પણ એમાં પાંચ સાત દૂષણો હોય જે કદાચ આપણને દ્રશ્યમાન ન હોય, દ્રષ્ટિ ગોચર ન હોય. તમે સાત દિવસ થી મારી સામે બેઠા હતા, બે ત્રણ ટેવ તમને મારી નહીં ખબર પડી ગઈ. ઘરે જઈને પછી કહેશો મારા નામ કરે, મારા નામ કરે, આમ કરતા જોઈએ. એવી રીતે સારાની અંદર ઘણી વખત કાંઈ બે વાત ખરાબ પણ પડી હોય અને ખરાબ ની અંદર બે વાત સારી પણ પડી હોય, હંમેશા દ્રષ્ટિને શુદ્ધ રાખો, ગુણગ્રાહી બનો. આમ દત્તાત્રેયના 24 ગુરુની કથા જવાણી ભગવાનને સ્વધામ આવવા માટે વિનંતી કરે છે. છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા મૈત્રેય મુનિને ઉદ્ધવજી બેઠા છે. મૈત્રેય મુનિને આત્મજ્ઞાન આપ્યું. મૈત્રેય મુનિ જતારિયા ઉદ્ધવજી અને ભગવાન કૃષ્ણનો સંવાદ થાય છે. એમાં પાછા તત્વજ્ઞાનની વાતો બધી વર્ણવવામાં આવી છે. આ શરીર છે એ અસાર છે, શરીર અનિત્ય છે, ગમે ત્યારે આ ખલાસ થવાનું છે, તેથી તેનું અભિમાન છોડો. મનુષ્યનો દેહ મળ્યો છે તો એનો કઈ સાર્થ સાધો. ભગવાનનું સ્મરણ કરો, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો ભેદ પ્રકાશ. તુલસીદાસ 24 કલાક કોઈ તમને ન કે તમે ભગવાનનું ભજન કરો, પણ 24 મિનિટ તો ભગવાનને આપતી જોઈએ. કઈ આપણે ક્યાંય ઉતાવળ ન હોય પૂજા સિવાય, પૂજામાં આપણે કેટલી ઉતાવળ હોય. ભગવાન ની પૂજા કરવા માટે બેસીએ જામ ફટાફટ, ચિત્ત લાગુ લાગુ થાય ત્યારે આપણે ઉભા થઈને બહાર નીકળી જાય મંદિરમાં. પછી 24 મિનિટ પરમાત્માને આપો. કોન્સન્ટ્રેશન જીવનમાં બહુ જરૂરી છે, ચિત્ત એકાગ્ર થવું જોઈએ, ચિત્ત ઈશ્વરમાં લાગવું જોઈએ. તો પશુ પશુની જિંદગી તો જીવે જ છે ને, આ પહોળિયામાં બંધાયેલી પશુઓ છે એ જીવન જીવતા હોય છે ને આપણે જીવન જીવતા હોય છે. તેથી કુછ સમય ભગવાનને આપો. અને હું નથી કહેતો તમને વ્યાસપીઠ ઉપરથી તમે 24 કલાક ભગવાન આગળ બેઠા છો તો આ કંટાળી જાય. તમારી ઘરવાળી બપોર સુધીમાં 20 ફોન તમને કરે, હાય હાય, આપણે શું છે ગાંડી નથી પીધી ઠેકાણે છે ને તારું. સવારથી બપોર સુધીમાં તમને 20 ફોન કરે ને તમારો જન્મદિવસ હોય તે દિવસે ફોન જ ન કરે તો કેટલું દુઃખ લાગે. આપણે કહે ને ગાંડી એના કરતા થોડાક બચાવ્યો હોય બર્થડે તો તે દિવસે ફોન કર્યો હોય તો મને સારું લાગે. એમ યોગ્ય સમયે ભગવાનને મળીએ, એ ભગવાનને ગમે. ભગવાનને મળવાનો સમય નિશ્ચિત રાખો, નિયમિત રાખો, એટલે પરિણામ આવે. રોજ સવારે 7 વાગે મળતા 7 વાગે જ મળો. ઘણી વાર તો આપણે કેવું થાય વહેલા ઉઠાય 5 વાગે મળીએ અને પછી ઉઠવા મોડું થઈ જાય, બપોર 10 વાગે ટકોરી વગાડ દે. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા કૃષ્ણ ભગવાન કે આ વાહ વાહ વાહ. અને મંદિરે એવું રાખો સ્વચ્છ. ઘણી વાર તો મંદિરમાં એટલા બધા ભગવાન આપણે ભર દે કે પડખું ફરવું હોય તો ઉભા થઈને ફરવું પડે. ઘણાના ઠાકોર તો એક આંખ ઉપર જીવતા હોય, એક આંખ પડી ગઈ હોય. ઘણી વાર થાય તો મને ટેવ એવી મંદિરમાં આરતી કરાવું ભગવાન. મંદિર જોઈએ તો માણસના સ્વભાવની ખબર પડી જાય રહેવા વાળા. ભગવાનના ઠાકોર એક આંખે જ હોય, આપણે કહીએ એક આંખ કેમ, મહારાજ ત્યાં ખોવાઈ ગઈ છે. આપણે 1.5 કલાક આંખ બંધ કરીને આમ ફરજો ગામમાં ખબર પડે કેમ થાય. હું પછી કહું કહું સોરી આ હોસ્પિટલમાં લઈ જાઓ ને આંખ લગાડો.
બે વસ્તુ વાળા વિચાર્યા વગર કોઈને આપતી નહીં, એમાં પેલી વસ્તુ પરમાત્મા અને બીજી વસ્તુ પુસ્તક. મરણ પશ્ચાત ઘણા ગીતાજી સમાવે ને, ગીતાજીમાં ફોટો રાખીને પછી આપે. ગીતાજી તમે જેને આપી એમ ક્યારે પૂછજો, કોઈ બી ખોયલું પતું ના ના. એ ગીતાજી ટીપાઈ ઉપર પડ્યું હોય ને એની ઉપર હોડી હોપારી ફેર્યા હોય આપણે જઈએ ત્યારે. હવે આપણા બાપાને આપણે હોડી હોપારી મૂકવા માટેની ટીપાઈ સમજીએ. જે વાંચે એને આપો. જાત્રા એ જાણ જરા ખાસ યાદ રાખજો. આપણે જાત્રા એ જાય પછી એક ઠાકર ઉધડા ભજન ઉપર લઈ લે નક્કી કર્યું કે આ વેવાઈ દેવાન છે, આ વેવાઈ દેવાન છે, ઓલાન દેવાન છે. અને ગઈકાલે અહીંથી જેને જેને મૂર્તિ આ ભગવાન ની આપી છે ને એની ઘેરે તપાસ કરજો કે આ મૂર્તિ ની પૂજા કરી છે લોકોએ કે ખાલી ફોટા પડી લીધા તમે. આ જે ભગવાન ને તમે કોઈના હાથમાં આપો છો એને આ ભગવાન માટે પ્રેમ છે, એ આ ભગવાન ને પોતાનો ઈષ્ટ માને છે. પણ જશો તમે એની ઘેરે તો મૂર્તિ દૂર કાઢી. તમારે લીધી એને કઈ વાંધો ન આવે, દીધી હોય એને તકલીફ પડે. યાદ રાખજો. હું તો તમને ત્યાં સુધી કહું છું કે બાર જાત્રા એ જાઓ ને એટલે કલર વાળા મમરા લઈ આવે કેવા ગાલ્યો આ ઠાકર નો પ્રસાદ એ કઈ ઘરે આવે. હવે આપણે ભગવાન લઈ આવ્યો એના ઘરમાં આપણે મૂકી દીધા પછી એની ન પૂજા ન પાઠ ન ભોજન કઈ નહીં. અમારે બહુ એવું થાય વ્યાસપીઠ ઉપર ઘણા એમને પૂછે કે મારા ઘરમાં રામાયણ કેટલાય વર્ષથી પડી છે, તમે વાંચો. ત્યારે મને કહો કે હું ચાંદલો કઈ પાછી હતી. અમારા કૃષ્ણ ભગવાન ના વાઘાય બહુ મને આપે ગણાય, કોઈ ને કોઈ કઈ ના કઈ. વૈષ્ણવ સંપ્રદાયમાં કથા હોય તો કેટલું લઈ આવ્યો. પછી હું કહું મારો ભગવાન સાચું બધું હોનાનું કરે છે, બધું જઈ હવે છેલ્લો દી એટલે કહી દઉં કે બધું હોનાનું છે ભગવાનની ઉપર છે. બધું કરે દેવાનું મન હોય તો બનાવો ને છે એમ ખબર પડે પાંચ તોલાનો કેમ થાય. હું વાઘા લઈ લઉં ભગવાનને અડાડી દઉં પાછા એને આપી દઉં. ચાલ્યો તમે કોઈ પણ ઠાકરાને આપી દે. પ્રસાદી પ્રસાદી છે. મને અહીંયા સંતો પધાર્યા હતા ત્યારે ગળામાં માળા પહેરાવી હતી મોતી. એમે ખાસ જીગ્નેશ ને પાછી આપીને કહ્યું છે કે એના એ બધા ફૂલ તોડી પ્લાસ્ટિક ની થેલીમાં પેક કરી અને તમારા દસેય ઘરની અંદર મોકલાવજો, કારણ કે એ માળા ભગવાનના ગળામાંથી મળેલી માળા એટલે એ પ્રસાદ છે. ભગવાનનો પ્રસાદ આવ્યો એનો અનાદર નથી જાય, ધ્યાન રાખવું પડે. હજી સમજાવે છે ભક્તના લક્ષણો. જે વિભક્ત નથી તે ભક્ત છે. આમ ઉદ્ધવજીને આત્મજ્ઞાન આવી ગયા. ઉદ્ધવજી કૃતકૃત્ય થયા. આ બધી ઘણી બધી કથાઓ છે, વર્ણાશ્રમની કથાઓ છે. હવે તો જાતિ ભાતિ કુલ ધર્મ ભળાય. એક કાળની અંદર મનુ મહારાજને જરૂરત હતી એટલે એને બધા વર્ણાશ્રમ બનાવ્યા હતા. બાકી લોહી જુદા ને જાતો અનેક છે પણ લોહીનો બનાવનાર સૌનો એક છે. કબીર સાહેબની આ પંક્તિ મને બહુ ગમે છે. કબીરા કુવા એક હે પનિહારી ભરતન ન્યારે ન્યારે ભજે પાણી સગમે ભરતન ન્યારે ન્યારે ભજે પાણી સગમે. વાસણ નાના મોટા હોય પાણી તો એક જ છે એટલે તુલસીદાસજી મહારાજે ખાસ ચોપાઈ ગાય છે. સિયારામ મય સબર રામ પ્રણામ જોઈ
વેદમાં ઘોષણા છે પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બધી વર્ણ વ્યવસ્થા છે પણ એક કાળમાં બરોબર રહેશે. આ કાળ પ્રમાણે આપણે બધા એક છીએ, વસુદેવ કુટુંબ. શાસ્ત્ર સમજાવે છે ધર્મ ને લઈને ક્યારેય ઝઘડો ન કરવો. બધાના ભગવાન મોટા જ હોય, જેની જેમાં શ્રદ્ધા. હું શિવને માનતો, મારા માટે શિવ મોટા. કોઈ કૃષ્ણ ને માનતો, એના માટે કૃષ્ણ મોટા. જરૂર વગર નું કોઈની ઉપર ઠોકી નહીં બેસાડવાનું, મારા ભગવાન જ મોટા છે. એ એક અપરાધ છે. ધર્મ પરિવર્તન એ એક પ્રકારનો અપરાધ છે. તમે કોઈ ન કહી શકો, હું વ્યાસપીઠ ઉપરથી કોઈ દિવસ ન કહી શકું કોઈને કે તમે કૃષ્ણ ને માનો છો ને, બંધ થઈ જાઓ. કૃષ્ણ ભગવાન તો બહુ ઘણા કાળ પહેલા થઈ ગયા, હવે તાજા ભગવાન ને પકડો. એનું નામ લે હું ન કહી શકું. એના ધર્મ નું પરિવર્તન કરાવવું એ પણ એક પ્રકારનો પાપ નહીં પણ મહાપાપ છે. એને બતાવાય, એને બતાવે ચોઈસ એની ઉપર તું સ્વીકાર. આ બધું એની આગળ બધું મુકાય, એને જે પસંદ પડે એ ઉપર. પણ આપણે આપશું અને ઉપાડશે, યાદ રાખજો શબ્દ બરોબર, ધ્યાન રાખજો. આપણે એને આપશું અને એ ઉપાડશે, એમાં ઘણો બધો ફેર પડશે. ફેર એ પડશે, આપણે એને આપશું અને સ્વીકારશે તો એમાં એને પ્રેમ નહીં હોય, અને એ પોતાની જાતે ઉપાડશે તો એમાં એના જીવનનું સમર્પણ હશે. એ આપવાનું નહીં પણ શું કરવાનું, એમાંથી ઉપાડવા દેવા. હું તમને એમ એટલે પોથી ઉપાડવાનો રિવાજ છે, પોથી આપવાનો નહીં. આ પોથી ઉપાડવાની, આ ઉપાડો તો આમાં ચોવીસ અવતાર થી, આમાં એકાદો અવતાર તો આપણને ગમે ને. 33 કરોડ દેવ છે, એમાં એકાદો દેવ તો આપણને પ્રિય હોય ને. બધી એ બતાવ્યું. હવે આ વર્ણ વ્યવસ્થા, બધી ધર્મ વ્યવસ્થા, ઉદ્ધવજીને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા, હવે પ્રલય થશે. પ્રલયના 4 પ્રકાર છે, નિત્ય પ્રલય, નિત્યદા પ્રલય, નૈતિક પ્રલય અને આત્યંતિક પ્રલય. અને સમુદ્ર આખે આખો દ્વારિકા ઉપર ફરી વળશે, એટલે તમે દ્વારિકા છોડી અને જતા રહ્યા. ઉદ્ધવજી દ્વારિકા છોડીને ગયા. પાછળથી પેલું ઘસીને જે તીર તૈયાર કર્યું હતું, એ તીર લઈ અને પારધી આવે છે. પેલા બ્રાહ્મણોનો શાપ લાગ્યો હતો સામ નામના ભગવાનના પુત્રને, તો એનું બધું જે ટોળું હતું એ એક વખત વારુણી મદિરા પી જાય છે, અને એના કારણે માહે માહે યુદ્ધ થાય છે. જે જગ્યાએ પેલું મુસળ ઘસ્યું ત્યાં તલવારના ધાર જેવા જેના પાંદડા છે, 80 પત્ર એવા આખે આખા વૃક્ષો ઉભા થયા, અને લઈ લઈ અને માહે માહે યુદ્ધ ની અંદર ઘણા બધા લોકો ખલાસ થયા. આ બાજુ તીર ભગવાનને મારવા માટે તો હતું નહીં, પણ એ તીર ભગવાનને મરવા માટે હતું. એટલે પારથી જાય છે ત્યારે પરમાત્મા પીપળાના થનને ટેકો દઈને બેઠા છે. ડાબા પગ ઉપર જમણો પગ રાખ્યો છે, જમણો હાથ પોતાના ભલાટમાં છે, અને ભગવાન ઊંઘતા હોય એ મુદ્રાની અંદર બેઠા છે. અને પેલો પારથી જાય છે ત્યારે એને પરમાત્માના પગમાં મૃગ બચ્ચાના દર્શન થાય છે, અને ખેંચીને તીર છોડે છે. તીર ભગવાનના પગમાં લાગે છે, ભગવાનના હાથમાં લાગે છે, ભગવાનના મસ્તકમાં લાગે છે. દોડતો પારથી જાય છે, હમણાં જ ભગવાન, હમણાં જ બચ્ચાને તેડી લઉં. જ્યાં જઈને જોવે છે ત્યાં ભગવાનને જોયા, ધ્રુસકે ધ્રુસકે પારથી રડે છે. પરબ્રહ્મ પરમાત્મા એ સમયે કહ્યું, આ તારો ને મારો હિસાબ પૂરો થાય છે. ભગવાનને કર્મ હોય જ નહીં, છતાં મને તમને બતાવવા માટે આ કથા ગાવામાં આવે છે કે ભગવાન કહે છે, ગ્રામ કાળમાં મેં વાલીને માર્યો,
અને એ વાલી તું પારધી થઈને આવ્યો અને રામ હું કૃષ્ણ બનીને આવ્યો, બદલામાં તે મને આજ બાણ મારી લીધું, તારો અને મારો કર્મનો હિસાબ અહીં ચૂકતે થાય છે. આ કથા મને તમને એટલી જ સૂચના આપે છે કે જગતના નાથને જો કર્મ ચૂકવવું પડતું હોય તો વાલા મારે તમારે કર્મ ચૂકવવું પડશે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. ભગવાન ને સ્વધામ જવાનો સમય થયો. આકાશમાંથી વિમાન આવ્યું. ભગવાન વિમાનમાં બેસી અને જવા માટે તૈયાર થયા. હું બધી કથામાં ઘણા સમયથી કહેતો આવું છું અને આપની આ કથામાં આ વર્ષની મારી પહેલી કથા છે. અને પહેલી કથામાં હું કહું ભગવાનને પ્રાર્થના કરીને, હે ભગવાન, આપણે ક્યાંય વિમાનમાં બેસીને જવું નથી. મારું તમે જો માનતા હો, તમારી સાથે મારો પ્રેમનો સંવાદ 7 દિવસ સુધી થયો છે, એ હે મારા ઠાકર તમને ગમતો હોય ને તો બધાયના હૃદયની અંદર તમે જતા જ પાસ. બધાના હૃદયમાં આપ વિરાજિત છો અને ભગવાન હૃદયમાં વિરાજિત થાય એ જ મંદિર છે. પછી સુખદેવજી મહારાજે અંત ઉપદેશ આપ્યો પરીક્ષિતજી મહારાજને. જ્યાં સુધી સુખદેવજી મહારાજ છે ત્યાં સુધી તક્ષક આવે એમ નથી, અને સુખદેવજી મહારાજને જવાનું થયું. અહીં હું સુખદેવજી મહારાજને વિદાય આપું છું. આપ આપના ગુરુઓને દિલથી યાદ કરજો વાલા 2 મિનિટ, અને કોઈના કોઈ ગુરુ ન હોય તો અહીંયા મારો ઠાકર બેઠો છે કૃષ્ણમ મંદિર, એ ભગવાનને યાદ કરજો. અને ગુરુ વંદનાની એક ચોપાઈ ગાય સુખદેવજી મહારાજને વિદાય આપે ભાવો પ્રેમથી. વંદં ગુરુ પદ પદ સદગુરુ ભગવાન કી જય. શ્રી હરિ રામ બાપા. પછી પરીક્ષિતજી મહારાજ ઘરે આવે છે. તક્ષક પરીક્ષિતજી મહારાજને દંશ આપવા આવે છે ત્યારે રસ્તામાં કશ્યપ અને તક્ષકનો સંવાદ થાય છે. અંતે કશ્યપ જાય છે, તક્ષક આવે છે. સર્પ દંશ થાય એ પહેલા પરીક્ષિતજી મહારાજ પોતાની ચૈતન્ય શક્તિને શરીરમાંથી કાઢી નાખે છે અને ભગવાનના વિમાનમાં સ્થિર કરે છે. મારી વ્યાસપીઠ આ 7 દિવસથી ચાલતી રહેલી આ યજ્ઞ કાર્યની અંદર અક્ષર નિવાસી આંબાદાદાને, અક્ષર નિવાસી ચતુરાબાને, અક્ષર નિવાસી પ્રભાબેનને, અક્ષર નિવાસી શારદાબેનને, આ જીવાત્માઓને ભગવાન પોતાના વિમાનની અંદર બેસાડે અને જેમ પરીક્ષિતજી મહારાજને મુક્તિ મળી તેવી રીતે આ બધા આપના પૂર્વજો પણ પરમ ગતિને પ્રાપ્ત કરે. એને તો મળશે, પણ એ સિવાય સેલ્યા પરિવારના નાના મોટા કોઈ પણ જીવાત્માઓ અસદગતિમાં હોય તો એને પણ મારો નાથ
ગતિ આપે, એને પણ મળશે. પણ એથી એક પગથિયું ઉપર ચડી જાવ તો આ યજ્ઞ મંડપમાં એક મિનિટ માટે પણ કોઈ જીવ આવ્યો હોય, એ જીવના સર્વ પૂર્વજોને ભગવાન પોતાના ધામની અંદર જગ્યા આપે, પોતાના વિમાનની અંદર બેસાડી અને પરમ ગતિને પ્રાપ્તિ કરાવે. આપના પૂર્વજોને હું એટલું જ કહીશ ખાસ કે આપની કૃપાથી આ બધું કામ બહુ સુંદર બન્યું. આપની પ્રેમની વર્ષા અમારી પર વરસતી રહી, એના કારણે આવડું મોટું કાર્ય તમે નાની રીતે કરી શક્યા. તો ઘણી વખત નાનું કાર્ય જીવનમાં મોટું થઈ જાય, પણ હાય તમારા પિતૃઓની અનન્ય કૃપા વરસી જેના કારણે તમારું મોટું કામ નાનું થઈ ગયું. હું ચોક્કસ કહું, હકદાર છો એ બેઠા બેઠા કહેવાનો, અને મને ભરોસો છે મારા 7 દિવસ ઉપર કે ચોક્કસપણે આ વિમાન બહાર ઊભું જ છે. એ વિમાનની અંદર આપણા યજ્ઞ મંડપમાં આવેલા તમામ જીવાત્માના સર્વ અસદગી પિતૃઓ છે, બધાએ બેસી સદગતિની પ્રાપ્તિ કરે. આપ સર્વ હાથ જોડી મારી સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરજો. આપણે બધાએ રિક્વેસ્ટ કરીએ કે તમે જેમ બધાને તમે અહીં લઈને આવો છો ને, અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ. બોલો, કથાની શરૂઆત કરી તે દિવસે પણ ભગવાન સ્વામિનારાયણના એવા સાધુ અહીંયા હાજર હતા અને કથાની શરૂઆત થઈ, અને કથા પૂરી થાય છે ત્યારે પણ પૂજ્ય સ્વામીજીની હાજરી છે. એટલે બે સ્વામીજીની વચ્ચે આપણી કથા રહી અને સંપૂટ થઈ ગઈ. સંપૂટ થાય ને, આ સંપૂટ એ પણ બિરાજિત છે, બીજા પણ બિરાજિત છે, પાછળ પણ બે મહાત્માઓ બિરાજિત છે. આ બધી ભગવાનની કૃપા હોય તો આવું બધું બને છે. કારણ કે અબ મોહે ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલે નહીં સંતા. તો આપણે આપણા પૂર્વજોને બધાને યાદ કરીએ, પ્રેમથી મારી સાથે સાથે ગાજો અને પોતાના પૂર્વજોને યાદ કરજો પ્રેમ. નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌમાજે સાધુ મળે શરણ તમારી હે અમો સૌમાજ. જોડી હાથ પાય પ્રેમથી સૌમાજે સાધુ મળે Yeah.
I'm